અંકલેશ્વર નગરપાલિકામાં વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ ભેંસ આગળ ભાગવત વાંચીને વિરોધ નોંધાવવાના મામલામાં વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનો દ્વારા ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવાયું અંકલેશ્વર નગરપાલિકાના શાસક પક્ષ દ્વારા કચરો ઉઘરાવવા સંદર્ભે જે ડોર ટુ ડોરનો ઇજારો અપાયો છે તેમાં પ્રજાની કોઈ ફરિયાદ સાંભળવામાં આવતી નથી તે મુદ્દે વિપક્ષી સભ્યોએ પાલિકા કચેરી ખાતે ભેંસ આગળ ભાગવત વાંચી વિરોધ નોંધાવ્યો હતો જે બાબતે વિશ્વ હિન્દુ પરિષદ સહિત અન્ય હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ કરી મામલતદાર પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર પાઠવી પાલિકાના વિપક્ષી સભ્યો સામે આઈપીસી કલમ બસો પંચાણું એ અને બસો અઠ્ઠાણું અન્વયે ગુનો દર્જ કરી ધાર્મિક લાગણી દુભાવવા બદલ તમામ સભ્યો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે આ સીધે સીધે હિન્દુ ધર્મ અને હિન્દુ સમાજનો અપમાન હિન્દુ લાગણીને દુભાવવાનું કામ આ કાંગ્રેસી અને બિધર્મીઓ દ્વારા કરવામાં આવ્યું છે એ લોકો હિન્દુ સમાજને કાયર અને ડરપોક સમજે છે એવું બિલકુલ નથી હિન્દુ સમાજ કાયર ડરપોક નથી હિન્દુ સમાજ એક વખત જાગી જાય એટલે પછી ઊંઘતા નથી ભગવદ્ ગીતા એ હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર છે અને એનો ઉદ્ભવ શ્રી કૃષ્ણ ભગવાનના મુખેથી થયેલો છે પરંતુ ગઈ તારીખ ઓગણત્રીસ એક બે હજાર ઓગણીસના રોજ અંકલેશ્વર નગરપાલિકામાં કહેવાતા ભ્રષ્ટાચાર બાબતે આ કોંગ્રેસીઓ વિધર્મીઓ અને કહેવાતા સેક્યુલરવાદીઓએ આ ભ્રષ્ટાચારનો વિરોધ કરવા માટે ભેંસ આગળ ભાગવત નામની કહેવતનો ખોટું અર્થઘટન કરી ભેંસને લાવી એમની સામે ભગવદ્ ગીતાના પાઠ કરી ગીતાનું અપમાન કરેલું છે આ હિન્દુ જાગરણ મંચ આવા કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢે છે કોંગ્રેસ વિધર્મી અને આવા કહેવાતા સેક્યુલરવાદીઓએ આવું હિન્દુ ધર્મનું અપમાન કરવાનું જાણે બીડું ઉપાડી લીધેલું છે